બીજો એક નવો રૂલ છે કે બે જણ બેઠો હોય તો ત્રીજું પેલું માન લો આઠ મહિનાનું વર્ષ બે વર્ષનું બાળકો હોય ત્રણ જણ બેસે તો ફાઇન થાય. બિચારા આપણી આપણી જે કન્ટ્રી છે એ ગરીબ કન્ટ્રી છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ ના તો ઠેકાણા નથી. અને પછી બિચારું નાનું બાળક ને એ લોકોને લઈ જવું હોય તો કેવી રીતે લઈ જાય, અલગ રિક્ષા કરે એના માટે? એટલે ધીસ ઇઝ ઓલ સી લેટ અસ બી પ્રેક્ટિકલ. હું ના નથી પાડતી, મરી જાય છે લોકો, સાચી વાત છે, પણ ક્યાં મરે છે, કેમ મરે છે? જે તમારે જે હાડકા તૂટે છે ને એ મેઝિકલી જો તો પેલા સ્ટન્ટ રાઇડર ટિંગ 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 ચલાવે એટલે હાડકા તૂટે, વચ્ચેથી ઘૂસે એટલે હાડકા તૂટે. તો ભાઈ મારી પાસે એટલા એવા નમૂનાઓ છે, અરે એવા એવા સ્ટેટિસ્ટિક્સ છે કે જે હાડકા કેવી રીતે તૂટે છે, કારણ કે પેલા એનો ભૂલ થાય છે કે પોતે વચ્ચે ઘૂસવા માંગે છે ને પછી એની બાઇકને એને સ્લીપ થઈ જાય છે અને કંટ્રોલ નથી કરી શકતો. એટલે સાહેબ એ સ્ટેટિસ્ટિક્સ છે, તમે એ કેમ નથી યાદ રાખતા? અને ફાઇનલી મારે એટલું જ કેવું છે કે વી આર નોટ અગેન્સ્ટ ઓલ ધીસ થિંગ્સ, વી આર ફોર ઇટ, વી અન્ડરસ્ટેન્ડ વોટ અ લાઈફ ઇઝ અબાઉટ, બટ વી આર ઓલસો અગેન્સ્ટ થિંગ્સ કે તમે જ્યાં ખોટી રીતે બદનામ કરે લોકો પાસે પૈસા એટો અને જે લોકોના હક છે એ તમે લોકોના હક ના આપો એના માટે લોકો ઘસર પાસે બોસડા કરે ને આમાં તમે તમારી રોકડી કરો, કારણ કે મારી પાસે અત્યારે ડેટા નથી, પણ એ તમે જે કહો ને કે બે પાંચ કરોડ જેટલા ચાર મહિનામાં ગુજરાતમાં આવ્યા છે, ખાલી વાર્તા કરો છો કે અમે અવેરનેસ કરશો, અમે કરશો, આપો હિસાબ મને કે બે પાંચ કરોડ જે ચાર મહિનામાં તમે કમાયા એનું તમે જનસેવા માટે શું કર્યું, મને હિસાબ આપો. જી બિલકુલ. તો દર્શક મિત્રો આથી નવા નિયમો ગુજરાતમાં